गजानंद गणपति महाराज की जय। सदगुरु गुणपति शारदा त्रणे नमन करवाना ठाम, शरण गए सुख आप से पूरे हृदय मां। माँ सरस्वती सुर दीजियो गुणपति दीजियो ज्ञान, बजरंगी महाबल दीजियो मोहे, सतगुरु जी दीजियो शान। सदा भवानी सहाय करो सन्मुख वसो गणेश, पंचदेव मणि अमारा बधानी रक्षा करो, गुरु ब्रह्मा विष्णु महेश हालो मारी सयरो, ए हालो मारा संतो गणेश बधावाने जाई, ओ गणेश बधावाने जाई। कुंभ घडू लो परी लावे Thank you.
ભેટી હોય છે. એક રામવાળા નું ચપ્પલ ખરું છે. પાંચ દસ મિનિટ આપણે લેવાની, પછી અક્રમભાઈ ને સાંભળવા, પછી બસ એને બ્રેક આપશું, વચ્ચે ભજન લઈને પાછા એને સાંભળશું. બે રાઉન્ડ એવા સાંભળવા કે આપણને દાંત ખાતા કાઢતા પોરો મળી જાય અને એને પાછું નવું ઉગે. રામવાળો બારવટીઓ થઈ ગયો, એનો એક ચપ્પા કરું બહુ અત્યારે આવેલો છે અને રાજભા ગઢવી ગાય છે. ચપ્પા ખરું એટલે એવું કે જ્યારે એ ગામ ઉપર ગામ ભાંગવા મળ્યો બારવટે ચડી, એનું વર્ણન છે કઈ રીતે ગામ ભાંગ્યા. આ ચારણી ભાષા છે, પટેલોને બને ત્યાં સુધી આવડે નહીં,
અને મને 90% આવડે છે અને એમાં આનંદ આપણે કરવી છે. કેવું ચપા કરો સંગ તોડિયા પાંજરા વાળા હકલને થી બાગ સુટા બામ બોલી ગામડામ ધિયા હાંક બાંક ત્યાં તો જૂતા છે હગમ કાળા બસુટા પે નાગ જાણે તૂટા આસમાન કેતા ફૂટા જમી તાક ઝાળા ફાળા ભેગ ફાળા ભલે કાળા વેગ જાગે પડે કાળા રગ તારા રગ તાણા બોલ ફોગાળા ઉછે પડે વાદળા રો નોર પડે પડી તાળી ધંધુ મારી ભાગ્યા રોણ તું ટકાણા જણ કે ગણી જણ કી જગરા તારી જણ કી જાદરા કાક ઉઠિયા તો બાપ રણ કી સિંધુ વાળા રણ કી ઉઠિયા રણ કી મમલા કરે હુડા માર 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 અમા જાય સંગતોણિયા પંજરા માળા હકળે થી માંગ સુટા માંગ બોલી ગામડા મધિયા હક માંગ જૂટા સમ કાળા મચુરા પે લાગે જૂટા સમાન કે તમ તલમિયા જાળા ફાળા ફોગાળા વાળા ચાર વેદ ની વાત શિવ ને બજો જેવ દિલરા ભોળા ને બજો જેવ દિલરા શિવ ને બજો જેવ દિલરા ભોળા ને બજો જેવ દિલરા બજો દિવસ નીરા આનંદ ગણપતિ મહારાજ
તુજે કરતે જાલિયું યરજ અમારી આંગળિયું હે માત ભૂલીશ માં હે અમે પાપા પગલી સાહેબ આવું સુંદર મજાનું આયોજન અને આપણા ગુજરાતમાં અમુક જગ્યાએ આવો વ્યવસ્થિત બે હે છે પકીનો વરાછામાં કાર્યક્રમ હોય ને તો એક કલાક તો બેહારતા થાય છે ઓલન બે રીતે ઓલા ઊભા થઈ જાય ઓલન બે રીતે ઓલા ઊભા થઈ જાય આ કેમ આમ વાગે ભાઈ એમ તો ભલે ચીટી આવે છે હાલો 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 આ મહેશભાઈ હકીકત છે અહીં આપણે સાવણનું બોલીએ અમુક જગ્યાએ કાર્યક્રમ હોય ને તો સાવણનું નથી બોલાતું બોલો શારદી પહેલા મારો કાર્યક્રમ માંડવી બાજુ હતો એમ કે દાલો રેડી રેડી આગળથી પાંચ જણા બોલે કે હાલવા દે એમાં પાંચ વાગ્યાના રેડી છે મેં કે દી નહીં ભાઈ આનું કહું છું એનું સમજી જાય એટલે મેં કીધું આનું કહું છું ભાઈ અને હકીકત અમુક છે હો અમદાવાદમાં મારો 10 દિવસ પહેલા કાર્યક્રમ હતો હું બાપુનગર બસ સ્ટેન્ડ ઉભો હતો સુરત આવવા માટે દિવસના 5 વાગેલા બે જણા દેશી કોથળી મારીને ઉભા હતા આ ઉજી ઢીસી ગયા તો એક જણો હતો એ બીજાને કે એ એક તારે કઈ નંબરમાં જવું છે ઓલો એક નંબર તો ઓલો બીજો હતો ને એ કે તારે ઓલો કે 3 નંબર અને હવે હા બોલજો એમાં 13 નંબર ની બસ નીકળી કે બે જા બે ની ભેગી આવી આ નશામાં આ લોછો છે હળ હુસતી નથી પણ મજા છે સાહેબ પેલા બાળકોને હસાયેલો મહેશભાઈ અને હકીકત ગણપતિની કૃપા આપ સૌનો પ્રેમ મારે ગળું એક છે આમાં અનેક અવાજ છે એ મારી ખાસિયત છે થોડાક અવાજ સંભળાવું સાહેબ ગામડું ગામ હોય આ વડીલો બેઠા છે માતાઓ બેઠા એને અનુભવ હશે આ બાળકોને તો ઓછો હોય કે ગામડું ગામ હોય આ બાજુ નેવા હોય આ બાજુ નેવા એને વસાળે મોભારું હોય છે એક બિલાડી આ બાજુથી આવે એક આ બાજુથી બે ભેગી થાય ને તો પહેલી બિલાડી આમ કરે આમ બીજી નજીક આવે આમ કરે આ તો હજી ટેલર છે હજી તમારા માંથી ઉધરા નો સાંભળે ને તો હું કલાકાર ઉધરા ચડાવું હાવ નજીક બી આવે ને હાવ બી બી એમાં એક બિલાડી બીતી હોય તો આમ બોલે હાવ નજીક આવી જાય ને હાવ પછી તો આમ બોલે વડીલો ની ખબર છે અને હકીકત સાહેબ આપણને જેમ ગળું બેસી જાય ને એમ બિલાડી ને બેસી જાય એક બિલાડી ખીર ખાઈ ગયું તું ખીર એ બિલાડી તો આમ બોલતી આમ
અને હકીકત બે બિલાડી મકાન ઉપર બાંધતી હતા, હેઠે કૂતરે આવી જાય તો મકાન ઉપર સડી જ નો એક, એ તો હેઠે ઉભા ઉભા આમ ભણતા હોય. છતાં એક જોટ મારે એમ કે કદાચ મકાન ઉપર વ્યો જાય, એક ફેર તો તાણીને ભણે. છતાં નો સડી ગયો ને પછી ત્રીજી શેરી વયું જાય ઠાકી. ત્રીજી શેરીમાં ભણતું હોય પણ મને તમને સમજાય નહીં, ત્રીજી શેરીમાં આમ ભણતું હોય. પણ મજા છે. મારો ઓલપાડ કાર્યક્રમ હતો, અમારું આખું મંડળ હતું ભજનિક, 10 થી 12 ગણપતિ નું ભજન 2.5 કલાક આવ્યું, 2.5 કલાક એક ભજન. પણ એમાં ભજનિક નો વાંક નતો, મચ્છર જેવા હતા, મચ્છર માખ્યું જેવડા એને આમ ઉપાડ્યું, એ ગણપતિ આવ્યો. એ રીધિ સિદ્ધિ લાવ્યો, નિર્ભે નામ 2.5 કલાક થઈ બોલો. પછી મારે એમ કે હવે મારો વારો આવશે, ત્યાં તો બીજો ભજનિક આવ્યો, એને આટલા આટલા દાંત બાર્યો, એ તો આમ ગાટો, એ પંત પતિત ના ઝઘડામાં ઈ દો કોવાણો મારો કચરામાં, એ પાંચ પતિત ના ઝઘડામાં. પણ છેલ્લે મહેશભાઈ બહુ ટોપ બોલતો, ઈ મને ગમતું હતું, એ હીરો હીરો સંત ના શરણમાં ત્યાં તો 4 વાગી ગયેલા, આખું ગામ હોય ગયું. મારો વાર આવે ને તો એક જણો બેઠો હતો, મેં કીધું કોઈ વાંધો નહીં, એક તો એક મને કે ગાય લો, પછી હું ગાનારો છું, કલાકાર વિધો. પણ મારી માતાઓ બહેનો બેઠા છે, તમને જોક્સ લાગશે, મારે ઘરે બનેલી ઘટના કહું, મને તમને ઓછો અનુભવ હશે, મારી માતાઓ બહેનો બેઠા એને અનુભવ ફૂલ છે. 5-6 વર્ષ થયા છે, હું 5મું નોરતું જોઈને મારા ઘરે જ હતા, રાતના 12:30 થયેલા છે. અને મારા ઘરે ઘટના એવી ઘટેલી, મારો દીકરો દર્શીલ છે એ ભૂખ્યો થયેલો, એને મમ્મીને કે ભાગ દે ને, તે 2-3 ડબ્બા ખોલ્યા, કઈ સેવડો જડ્યો નહીં. પછી મારા ભાઈરે કુકરમાં રાતે દોઢા બાપા મી ગયા, અને હું જ્યાં રહું છું ને મારી સામે એક ભાઈ રહી ને પહેલા નોરતે પહેલી વહેલી 4 વ્હીલ લીધેલી, એ શેરી પડેલી. અને માતાઓ બહેનો ખબર છે, કુકર માં સહેજ વસ્તુ બફાય ને એટલે સીટી વાગે, તો આમ વાગી ચોલો ભાઈ જાગી ને આવ્યો કે કોક ગાડી માંથી હવા કાઢે. અને જ્યાં બાર આવ્યો ને ત્યાં કુકર ને સીટી બંધ થઈ ગઈ, અને ગાડીએ જોયું હોય તો કોણ હોય રાતનું સાહેબ. પાછો ઘરમાં ગયો, સેટી ઉપર આંખ વિસાય નો વિસાય, ત્યાં બીજી સીટી વસ્તુ વધુ બફાય એટલે બીજી સીટી આમ વાગી, બોલો કે એલપી તો હવા જ કાઢતો લાગે. જ્યાં બહાર આવે ને ત્યાં કુકર ને સીટી બંધ થઈ જાય, અને ગાડીએ જોવે તો કોઈ હોય નહીં. પાછો ઘરમાં ગયો, સેટી ઉપર ગયો, સેટી ઉપર આંખ વિસાય નો વિસાય, અને વસ્તુ બફાય છે ને એલપી, માતા બહેનો ને અનુભવ છે એટલે બધાને હસવું આવશે. વસ્તુ કોઈ બી વસ્તુ બફાય ને એટલે ઓલી સીટી ઉછી થતી હોય ને બધી બાજુ પાણી ઉઠતું હોય, ત્રીજી સીટી આમ વાગી આમ. બોલો કે એલ્ફે તો 2 વ્હીલ માં હવા કાઢતો લાગે છે. અને સાહેબ એ બહાર આવ્યો ને ત્યાં કુકર ને સીટી બંધ થઈ ગઈ, ની જાય એની રૂમ માં ગયો ને તો મેં મારું બાણું ખોખડાયું. હવે ઘટના જોઈ, આ તો મારું પણ અત્યારે નો દોડા બાપ, મેં કઈ બીજાને હોવા દેવા. પણ મહેશભાઈ આ કાશી બાપ ફાર્મ છે ને, 3 વર્ષ થયા યોગા કરાવવા વાળા ભાઈ આવ્યા, અને 5000 હતા યોગામાં ગયા. એક ભાઈ મને કે ઘડે કાવો તમે બોલજો ને યોગા કરો તો સારું,
મેં કીધી હારું, પણ મારા બહેરે મન ના પાડી દીધી. મને કે સરહદ ઉપર લડવા વ્યા જજો પણ યોગામ ન જાતા. મેં કીધું તને શું વાંધો છે? તા કે મારે કપડા ધોવાના ને, પણ ઘરનો ડાયરો એટલે વાત કરી દો દિલ ખોલી. 5000 લેન ટુ લેન બેઠા હતા ને યોગા કરાવે એવી ભાઈ આવી રીતે તેજ ઉપર, અને અમને કે સુવાસ લ્યો 5000 એ ઘરે આમ કર્યો. મેં કીધા સુવાસ છોડવાનું કે થારું, નગર 2500 હમણાં મરી જશે. અને એ ભાઈ કે સુવાસ છોડો, અને જે મારી પાછળ બેઠો હતો ને સાહેબ એને શરદી ને ઉધરા બે હતું. એને આમ સુવાસ છોડ્યો, બોલો આમ. પતહા જેવડો ગળફો મારા વાહામાં, બોલો. અને મને ટાઢું લાગતું હતું, પણ મેં કીધું વળ ખાવી એનું લાગે, પણ રેગેડો હાલ્યો ને તાર ખબર પડી. મેં એ બહાર પૂછી, પણ બને છે. યોગા ભાવે તો કરાય. સાહેબ હું એક સોસાયટીમાં ગયો હતો ને, તો 8-10 બહેનો આમ વગાડતા હતા. તે મેં કીધું આ નાના વાંજિત્રી નીકળ્યા તો આવું લઈને રખડવું નહીં. હાવ નજીક ગયો તોય ન ખબર પડી હું વગાડે, બોલો. પછી હાવ નજીક ગયો તાર ખબર પડી ન ગણતી. મેં વળી કલાકાર તરીકે પૂછ્યું, મેં કીધું બેન આમ કેમ કરો છો? મને કે રામજી દેવજી એ કીધું. મેં કીધું રામજી દેવજી નહીં બેન, રામદેવજી. મને કે આ ભાઈ જો ઈ પૂરું નામ નતું આવડતું, યોગા સડી ગયા. છતાં મેં પૂછ્યું, મેં કીધું બેન ન ગવામાં ફાયદો શું થાય? મને કે વાળ માથામાં ખરે નહીં, નવા વાળ આવે. તે મેં કીધું મારે ટ્રાય કર્યા જેવું, પણ એક બેન ઓટલે બેઠા હતા. મેં વળી એને પૂછ્યું, મેં કીધું બેન તમે નખ કેમ નહીં ગણતા? મને કે ભાઈ મેં બહુ નખ ગયા ને તો મોશું ઉગવા મળી. પણ યોગા ભાવે તો કરાય. હકીકત મહેશભાઈ, આ તમે એક્શન હજી અત્યારે વાર છે બાપુ, બીજા રાઉન્ડમાં રાખી. હકીકત છે મહેશભાઈ, તમે સપાકડો ગયું ને એને બહુ હમતતા વાર લાગે. તમે વિજયભાઈ ભજન ગાવ એને બહુ હમતતા વાર લાગે. સંતોએ લખેલા છે સાહેબ, એ મહાન પુરુષ હોય એ કળી શકે. બાકીનું હિન્દી ગીત 10 વર્ષે હમણાં ખબર પડી, મને ગીતમાં નો હળવું જી, બોલે હિન્દી ગીતમાં 10 વર્ષ પછી મને, હું 10 વર્ષથી તેમે સાંભળેલું જ છે ગીત, પણ હું 10 વર્ષથી સાંભળતો, પણ ચારથી પહેલા મને હિન્દી વાળો મળ્યો ને તાર ખબર પડી આનો મિનિંગ આ છે. હું તો હું હમત તો એ તમને કહું. ધીરે ધીરે બોલ કોઈ સુના લે, સુના લે કોઈ સુના લે, ધીરે ધીરે બોલ કોઈ સુના લે. હું પાનમાં નાખવાનું સુનો હમતો, મેં કોઈ સુનો લે એનું કે છે. પણ શારદી પેલા હિન્દી વાળો મળ્યો, મને કે સુના લે એટલે કોઈ સાંભળી લે. બોલો હવે આ ગીતમાં જો આટલા વરા થાય, ભજનમાં કેટલા વરા થાય? આવો બેટા દીકરી આવો. બેવ બેવ તમે, તમારે આ હસાવાના આનંદ જ છે. કાલ ગણપતિ દાદાને આપણે પધરાવવા જવાનું, કે નહીં પધરાવતા તને? બસ ઈ એક મારે કહેવું હતું. હકીકત આપણા એમે જો આપણે બધા હિન્દુ છવી, સનાતન ધર્મમાં છવી, પણ આને પધરાવવાનો જો આવતા વર્ષે નહીં પૂજા કરો એમાં કોઈ પાપ નથી, પણ ઊંધા કાંઈ નાખવાને ગણપતિને એ પાપ છે. બે હમણાં ભણો છો એ બધું પૂછવું છે, કેટલા કેટલામાં ભણો ને કેવું આવડે છે એ પૂછવું છે. ના ના વાયર થી ના કરે જો બેટા, સેજ આમ કરો. ના ના થોડું બધું હરખું થઈ જાય ને. એ લાય છે ભાઈ,
તો આખું બોલવું પડશે. આપણે ન મગાવે, આપણે કોઈનું અપસ્કોડવાનું જ નહીં, વ્યવસ્થિત જ બોલવી છે. પણ મહેશભાઈ આયા ફરમાશ તમને આપે, વિજયભાઈ ને આપે, કોઈ દીકરી ભજન ગાતી એને ફરમાશ આપે. પણ અમુક અમુક જગ્યાએ જાઉં ને તો એકદમ મને ફરમાશ આપે. મન કે ડિસ્કો ગા, એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય ડિસ્કો કરાય, ગવાય નહીં. મન કે નહીં અમારું ગામ છે ગા. પછી મુકેશ ની બે કડી આવડતી મેં ઉપાડી. સંદન ચબદન ચંચલ ચિતવમ ધીરે સે તેરા મુસિકાના મુજી દોષ ન દેના જગવાલા હો જાઉ યે ઘર મે દીવાના. ત્યાં તો એક ભાઈ ઉભો થઈને આવ્યો, એ કે વિજયભાઈ ને મહેશભાઈ રામ દરબારમાં એવા ભજન ગાય. મને કે ભજન ગાઓ, તો ભજન તો મને આવડતું નહોતું, મેં તો એનું ભજનમાં ઉપાડ્યું. સંદન સબદાન સંસલ સિતવામ ધીરે સે તેરા યે મુસિકાના હે મન દોષ ન દે જગવાલા. તો એક બેન ઉભા થયા, મેં કીધું હવે હું જઈશું આ હું કે શીખી. તો કે અલ્પાબેન પટેલ ને ઉગીતાબેન ને બધા આવે છે આરતી ગાય. મને કે આરતી ગાવ, તો આરતી મને આવડતી નથી, મેં આરતી એમાં નિમા ઉપાડી લીધી. સંદન જબદન ચાલ સીતવામ ધીરે સી તેરા મુસિકાના ધીરે સી તેરા મુસિકાના દોષ ન દેના જગવાલા હો જાઉ અગર મે દીવાના. જે જે ભાઈ કેસરી નવી નીકળી છે. તો સાહેબ આપણા ભજનમાં એક મોમેડિયન ભાઈ સાંભળવા આવેલા, આટલી આટલી દાઢી માથે ટોપી. મને કે કરશનભાઈ સાગઠિયા કભી કભી કવાલી દાપતે કવાલી દાય. હવે આપણને કવાલી આવડે, મેં તો એનું કવાલી મૂકાયું. સંદન ચબદન ચંચલ ચિતવમ ધીરે સે તેરા મુજકાના 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 મુજ દોષ ન દે હો દીવાલા હો જાઉ અગર મે દીવાના દીવાના દીવાના. પણ મજા છે પથારી કરતા હવાર પડે ફૂ ક્યારે મમતાજી બે આવવાની તૈયારી જ કરે છો. બે આવવાથી બે પણ મજા છે, આનંદ છે સાહેબ. એમાં જીવો નીકળ્યું ને અનલિમિટ કાર્ડ જીવો. અમારે ગામની બાજુ, એ મહેશભાઈ અમારા ગામની બાજુમાં ગામ છે, મારા ગામનું નામ નથી દેતો, બીજી બન્યું સાવ. તે ગામડામાં તો વસરી હોય તેના આ મોબાઈલ એ કાર્ડ અનલિમિટ અને ભેંસને ખાણ દેતી છે બેન. એમાં મોબાઈલ પાયા પડેલો ને તો સિંગડું ભરેલું તો આખું તે પેલું સીધું મોબાઈલ ઉપર વીવી ગયું. તો ભેંસને ખબર ન હોય આ કિંમતી મોબાઈલ છે એ હોય તો ગળી ગયું. પણ બીજી થી દૂધ ત્રણ આંડા કરવા માંડી અનલિમિટ સડી. પછી ત્રણ મહિના પછી વહુકી ગઈ ને પછી પોદળામાં એમ કર્યું તો શેરી આખી ભરી દીધી અનલિમિટ. હા પણ મોબાઈલ ચાઇના, મોબાઈલ ચાઇના, હાથમાં રખાય ના ખિસ્સામાં હમાય ના મોબાઈલ ચાઇના. પડ્યા પછી રિપેર થાય ના મોબાઈલ ચાઇના. કોક નો ફોન આવે તો વાઇબ્રેટ થાય ના મોબાઈલ ચાઇના. કોક ને ફોન કરવો હોય તો બેલેન્સ હોય ના મોબાઈલ ચાઇના. પણ મહેશભાઈ એક એક ઘરનો ડાયરો છું એટલે વાત કરી દઉં. ત્રણ વાગ્યે એક દી મારે ફોન આવ્યો, રાતે ત્રણ વાગ્યે હું સૂતો હતો. પહેલી રિંગ પૂરી થઈ ગઈ, હું જાગ્યો નહીં. બીજી રિંગ વાગી એટલે મેં કીધું કાંઈક કામ હશે કોકને. તે નંબર હતા, નામ નહોતું. તો મેં સીધો ઉપાડ્યો, મેં હાલો. તો કે શેઠ અમે બે ટ્રક સિમેન્ટ લઈને આવ્યા છે, હવે ક્યાં ઠેલવવાની? આ મને કેમ ફોન કર્યો હોય છે? મેં કીધું ઊભા છો ક્યાં? તો કે અમરોલી છે ને એનો પુલ ઉતરી. મેં કીધું 1.5 કિલોમીટર હાલ્યા જ જાઓ અને એની સાઈડમાં ઠેલવી નાખો. 8 માળ ની બિલ્ડિંગ બને છે ને, ના કોઈ વાંધો નહીં. અને ઠેલવી નાખી બે ટ્રક. હું હુઈ ગયો ને એ હુઈ ગયા છે.
હવારે 10 વાગે પાછો એનો એ નંબર ને ફોન આવ્યો, જયારે સિમેન્ટ વાળા એ ફોન કરેલો છે એની હેતી લીધે. મને કે કોણ બોલો ભાઈ? મેં કીધું ઘનશ્યામભાઈ બિલ્ડર બોલું, બોલો ને. કે અમારી સિમેન્ટ તમારી સાઈડ ઉપર ઠેલવાઈ ગઈ. મેં કોઈ વાંધો નહીં ભલે. આ જોઈન ફોન કરતા ભાઈ અમને સોકડી બનાવતા નથી આવડતું. પણ આવી ઘટના એવું ઘણી બને છે. જો આમાં અમારે બોલું અવાજ નું તમને કહેતો ને, આપણે નરેન્દ્રભાઈ વડાપ્રધાન સાહેબ 370 ની કલમ હટાવી અને વલ્લભભાઈ સરદાર નું સપનું સાકાર કર્યું સાહેબ. એને ભારત અખંડ કરવાનું એક સપનું હતું વલ્લભભાઈ ને, એ થયું. પણ અત્યારે ઇમરાન ખાન છે ને, ઓલું તપેલું લઈને રખડે વિદેશ વિદેશમાં, એ તમને નહીં ખબર. એ મોદી સાહેબે કહે ભાયા ઇમરાન ભીખ માંગે છે. ભારત માતા કી ભાઈ બહેનો નમસ્તે. લેકિન મુજે પતા થા ઇમરાન ને યુદ્ધ વગર હરવી દસ ખાવાના ફાફા પડશે ભાઈઓ, અને પડે છે, હકીકત છે સાહેબ. લેફરેટ લેવરાઈ દીધી તો બધા મૂંઝાઈ ગયા છે હવે કરવું. અને આ તો ખાલી આમ જ કહે હા મુજે પતા હા ભાઈઓ, બાર બાર બોલતા હા. મેં અમેરિકા જાઉં, સિનેમા જાઉં, કોઈ તારો ભલો પૂછશે ને ભાઈ? હું ભારત નો છું ભાઈ, અને પૂછશે નહીં. પણ મજા છે આમાં. અમિતાભ બચ્ચન મહેશભાઈ કોણ બનેગા કરોડપતિ જયારે ખેલતા ને ત્યારે અમારે બોટાદ નો ગયો હતો, બોટાદ થી. તો અમિતાભ બચ્ચન તો આપણે જેમ નો કે એ તો એની ભાષામાં કે લેકિન 15 સવાલ કા સહી જવાબ દિયા તો જગદીશ યહાં છે 1 કરોડ. તો જગદીશ વળી કે કયો અમિતાભ ભાઈ કરોડ લેવા આવ્યો છે? પછી અમિતાભ કે સુનિય જગદીશ તુમ્હારી કમ્પ્યુટર કિમ પર પેલા પ્રશ્ન 1000 કે લિયે એ હીરો હોન્ડા બી બુલેટ સી સુઝુકી કે ડી લુ બિના પેટ્રોલ સે 3 કિલોમીટર કોણ સી ગાડી ચલતી? જગદીશ જવાબ દીધી એ કે ડી લુના, એ કે લોક કર દો કે કર દો. કોમ્પ્યુટર જી જગદીશ કહેતે કે બિના પેટ્રોલ સે 3 કિલોમીટર ગાડી ચલતી હૈ ઉસકો લોક કીજીએ. સહી જવાબ જગદીશ મેને બચપન મેં સુના થા ભૈયા જબ લુના મેં પેટ્રોલ ખતમ હોતા તો પેડલ સાયકલ બંધ કર અપને ઘર પહોંચા દેતી થી. સહી જવાબ. લેકિન જગદીશ ગુજરાત મેં બિઝનેસ કોણ સા કરતે હો? ताके मैं बाइक का गैरेज चलाता ओ तो पता ही हो जाता है भैया, पता ही हो जाता. पण हमने महेश भाई लालू प्रसाद यादव ने जेल में राख्या छे 15 दिन थी ऐसे मीडिया वाला गया था. एक हां लालू जी आप कुछ, अरे कहां कहूं भौवा, 3 साल की सजा फटकारा था, जेल में आकर 5 साल हो गया, कहां से मोदी जी आया है हमको पता ही नहीं लगा है बाबू तो क्या तो भाई लेपरे ले रहे दीदी बताए ना हजी तो घणा ही लेवर आउस. पण आमा साहब तिरुपति बालाजी कोई जो से तिरुपति बालाजी बाबा गया था? ये तो गया जो गम्मे ना. पण हकीकत हूं तिरुपति बालाजी गयो छु, सत्य घटना तुमने बताई छे. 250 રૂપિયા ટિકિટ દઈને 12 કલાકે વારો આવ્યો દર્શન. તેમાંથી 12 કલાકે જે ભગવાનને આમ આમ નમવાની તૈયારી કરતો ને ત્યાં તો 5 બોડીદાર ઉભો હોય મારા ખંભા જાલીને એની ભાષામાં મને કહે ઉન ના ઉન મન ના. મેં ઉભો તો રે તારા બાપને જોવા તો દે, મેં ઘા કરી નાખ્યો મારો. હું હું લેવા ગયો હજી મને હેળ ઉતરી નથી. હું હું ગયો પછી કીધું આમાં ન મજા આવી તો થયું દર્શન નો થયા, હવે ટકામ ધ્યાન દેવી
ટકા નું મહત્વ છે. તે મારો ભત્રીજો ટકો કરીને આવતો, મેં કે હાંખ્યો કા કર્યો, તો કે હાંખ્યો નહીં હજાય અડાડી દીધેલો, લોહી લોહાણ થઈને આવ્યો. મેં કીધું ધીંગાણા ગયા છે કે દર્શે ને. પછી સુરત નો એક ભાઈ મળ્યો મને, કે ઘનશ્યામભાઈ ધોતી સાર રસ્તા વ્યાજે જો ના, ગેસ્ટ હાઉસ સસ્તા છે. તો રિક્ષા વાળો કોઈ ગુજરાત નો ના હોય નહીં, એની ભાષા નો હતો. મેં માન માં નિંદી કાઢી, માન માં. મેં કીધું ભાઈ અમકો ધોતી રસ્તા ચાર રસ્તા જાણે કહે, તો કે કુન ના. મેં કહ્યું ધોતી ચાર રસ્તા અમકો જાણે, મને કે કુન ના, કુન નું મન ના. મેં કીધું આ બટકું ભરી લેવાનું. સાહેબ નહીં માનો, અડધી કલાક હું બોલ્યો ઈ કઈ નો સમજો, ને ઈ બોલ્યો હું નો સમજો. પછી એને લુંગી પહેરી હતી, લુંગી. મેં કે કુન ના કુન મન ના. મને કે કુન નું મને આ ને તારો બાપ કીધું. પણ હકીકત ગુજરાત છોડવું ને એટલે મજા નથી. મોટો હું કિને નહીં હોય ને, એક ભાઈ મને પૂછતો, મને કે ઘનશ્યામભાઈ ગંગામાં નાતા હોય તો મોઢું કઈ બાજુ રખાય? મેં કે આપણે કપડાં કાઢે એ બાજુ, ને કોક લઈ જાય છે. થયા જ કરે છે આવું. જો આ મારી માતાઓ બહેનો બેઠા ને, હું તિરુમાલામાં જ રહું છું. એ બાજુ અમારે એક બેન બ્યુટી પાર્લર ચલાવે છે. તમને શારદી થયા, બે બેનો જાતા હતા, એક બેન ને માથામાં ત્રણ વાર. મેં કીધું આ હું જાતા છે? તે ઓલી બ્યુટી પાર્લર વાળી બેન કે તમારે તક સોટલો લઈ દે ત્રણ જ વાર. તો ઓલી ને પૈસા મળે તો આમ કરીને આમ લેતી ને, આમ એમાં એક ખરી ગયો બે ત્રણ. બ્યુટી પાર્લર વાળી બેન ની મુજે ગઈ કે મૂળ ત્રણ હતા એમાં એક ખરી ગયો, હવે હું કરું? તો જીગર રાખીને કીધું બેન એક વાળ ખરી ગયો, હવે બે રહ્યા હું કરું? તો ઓલી પાછી પડતી નથી કે અંબોડો લઈ દે. તો ઓલી બે વાળ નો આમ કરીને આમ આમ કરવા ગયા ને, એમાં એક રહ્યો એક ખરી ગયો. બ્યુટી પાર્લર વાળી બેન કે હવે હું કેવું આને? કે બેન એક વાળ રહ્યો એક ખરી ગયો, હવે હું કરું? તો કે ખુલ્લા રહેવા. પણ મહેશભાઈ આપણો આ મજા છે સમજણ ની. બોમ્બે મારો કાર્યક્રમ હતો, બોમ્બે તને ચાર મહિને બાર. તો એ અમારો નવ વાગે કાર્યક્રમ હતો, અમે બધા છ વાગે કલાકારો પહોંચી ગયા હતા. બધાને કીધું હાલો જુ ચોપટી બેહવી. તે બોમ્બે ની જુ ચોપટી અમે બેઠા હતા, ના ફેમિલી ફરવા આવે, એમાં નાના નાના છોકરા છે, છોકરો આગું ગયો. તો એ બેન કેવું બોલે, જો દીકા નાની જવાય, જો બેટા ગાડી આવી જાય એવું થઈ જાય, દીકા નાની જવા, દીકા માર દીકા નાની જવા બેટા, આજી જા તને. મેં કીધું આ બેન બોલે રાખે થારું એવું મીઠું બોલતા. પણ એ કાર્યક્રમ પૂરો થયો પછી મહિનો દોઢ મહિના પહેલા અહીં સોપાટી વરાસા હું ફરવા ગયો. ના ફેમિલી ફરવા આવે, ના નાના નાના છોકરાને સહેજ રોડે છોકરું ગયું. તો મેં કે હાય માર તારો બાપ તો ગાડી ચડાવી દે છે. ત્યારે મને એમ થયું કે આપણે સૌરજ બધું હાલ્યા થયું છે, કારણ કે અવાજ જ ધીમો નથી. જો આયા બધાને હિન્દી આવડતું, અમુક અમુક બેન ને હિન્દી નહીં આવડતો. કુબેરનગર રહ્યું ને, ના ખૂણા ઉપર કાલે જ અખતરો કરજો તો આપણા લાઈફ બધું કહેવા વાળા છે. ના હિન્દી વાળો છે ને આપણી કાઠિયાવાડી બહેનું જાય, હિન્દી ન ફાવતું ને એમ કે ભાઈ ફૂટલા પૂરી નહીં લઈને કહો, રગેડા હાલતા હે, અને કોથમરીના ડાળખા નાના નાખને કહો, એ ગળામાં હલવાતા હે. અને ઓલે ભયો હતી કે પાંચ ની આપું દસ ની, એને ગુજરાતી ફાવી ગયું, આપણને હિન્દી ન ફાવી. પણ આ ફાવી જશે, આ મંદિર આવીને આવી રહી છે ને. તો પણ તે જે આવશે ભગવાન ને પ્રાર્થના કરવી, હે ઈશ્વર. અને આમ જો ભગવાન પ્રાર્થના સાંભળી છો, આપણે હીરામાન કાપડમાં થોડીક મંદી છે, પણ સૌરાષ્ટ્રમાં નહીં આખા ભારતની અંદર હારા મારો વરસાદ એકી વર્ષમાં પહેલી ફેર વરસાદ પડ્યો. નકે હું તમે દેહમાં જાત ને તો બિચારા ડોલક જાય, કઈ નહીં જવું ખીજા બધા ડોલા, હવે રાજી થઈ ગયા. પણ આ બધા જુવાડા ને હું તો કાયમ ને માટે કહું છું કે વડીલોને તમે જેમ હવે બોલો છો ને વડીલોને બોલાય નહીં. અમુક અમુક તો એવા હોય છે, તમે ઊંઘારો તમને કાંઈ ન ખબર પડે, તમને ભાન નથી તમે ઊંઘાર્યો. સાહેબ વડીલોને બુદ્ધિ હતી ત્યારે જ આપણામાં આવી છે,
અને હજી બુદ્ધિ તમારે બહુ જોઈ હોય તો તમારે મારા ગામ ઢાકણી આવવું પડે, વડીલોમાં બુદ્ધિ હું છું. તમે ગામમાં અમારે પ્રવેશ કરો ને તો અમારા વડીલો પાદરમાં જ બેઠા હોય 10-15, એમાં એક કુટર લઈને આવ્યો. એ સાંભળો ભાઈ, કુટર લઈને આવ્યો, સીધી ઘોડે ના ઠેરાય કે રામ રામ. તમારા ગામના વડીલ કે રામ રામ. કોના ઘરે? કે કોઈના ઘરે નહીં દાદા, વીમા કંપની માંથી આવું છું. નો કરે નારાયણ અને તમે ગુજરી જાઓ તો 1 લાખ રૂપિયા મળે. નો કરે નારાયણ અને તમારા પત્ની એટલે ધર્મ પત્ની ઈ ગુજરી જાય તો 2 લાખ રૂપિયા મળે. અને એવી ઘટના ઘટે આખું ઘર વ્યા જાઓ તો તમારા સગાવાલાને 4 લાખ રૂપિયા મળે. વીમા વાળો આટલું બોલ્યો ને તો અમારા ગામના દાદા એ બીડી હળગાવી. હે ભાઈ, કોઈ એવી કિંમત નથી, તમે વીમા વાળા મરી જાવ ને અમને મળે. અમારે તો એમાં રસ છે. પછી વીમા વાળો ગામમાં નો આવ્યો, સીધો બોટાદ ભેગો થઈ ગયો. અને બોટાદ જે આટા મારતો ને તો એને બીજો વીમા વાળો મળ્યો. એટલે કે આ ઢાકણીયા ગયો તો સધર ગામ છે, 7 સભ્યો કર્યા કે તે બોલે અલગ કિંમત છે. દીજે દી ઈ ખાઈ ગયો કુટર લઈને. બરોબર વડીલો બેઠા જ હોય, એ કે રામ રામ. ઓલો વીમા વાળો કે રામ રામ. કોના ઘરે? કે કોઈના ઘરે નહીં દાદા, વીમા કંપની માંથી આવું. જો આ ઉતારો તો આ ફાયદો, અને આ ઉતારો આ ફાયદો, અને આ ઉતારો તો આ ફાયદો. 1.5 કલાક વીમા વાળો બોલ્યો ને ત્યાં એક દાદા હળગાવી. મારે તો મોટો ઉતરાવું છે. પછી વીમા વાળા ભૈયા જતા, અરે આવા કઈક સવાર સુધી ના આવે તો એનો તો ઠાકતા, એટલી બુદ્ધિ. એક દી તો બિયારણ કપાસિયાનું બિયારણ લઈને આવ્યો. આવીને વડીલો કે રામ રામ. આ કે રામ રામ. કોના ઘરે? કે કોઈના ઘરે નહીં, પણ ખેડૂતો સૌ એટલે ઉભો રહ્યો. આ એવું બિયારણ કપાસનું છે, બિનપીત, ઓછા પાણીએ ઉત્પાદન થઈ જાય. તા એક દાદા હળગે. એ કે ઓલા પાણા ઉપર મેક તો ઉગે છે. બોલો કે પાણા ઉપર ને બીન પીત કોને કહેવાય? ગમે ના વાવે ના ઉગે ને બીન પીત કહેવાય. આમણી કે ખેડૂત ને ગોદડું નિસરેવા દીધું. પછી વીમા વાળો ગામમાં નો આવ્યો, એ કે પાદરમાં જો આવા છે ને ગામમાં કપાસિયા ખવરાવશે. પણ હવે વિજયભાઈ ને વિનંતી કરું કે એવા ભજન લઈને આવે. સાહેબ ભજન સાંભળજો સાહેબ, એક કડી તમને જિંદગી તારી દે એવું ભજન લઈને આવે. બહુ મીઠોડો અવાજ છે. વિજયભાઈ ને કોઈ જોરદાર તાળીઓથી વધાવી લો સાહેબ. પછી પાછો એક રાઉન્ડ લઈને આવીશ. આપણું પરિવાર બેઠું છે સાહેબ, આનંદ કરાવીશ. એક માં સરસ્વતીની આપનો પ્રેમ છે. હું 24 કલાક બોલું, ભણેલો નથી. એ કહી દો, એ તો મહેશભાઈ તમે આજ પર દિવાળીએ બતાવી. શું રૂમ મોટો, હેવી રૂમ છે. આટલી જે હાડીઓ રહી ને હારી હારી એ બધી ના રાખી છે અમારે બોટાદમાં. અને 1200 કેસમાં એવી મીકી છે ને 15,000, 12,000, 10,000, 8,000. એમાં એક કુટર લઈને નીકળ્યો, સીધી ના જ ઘોડે ઠેરાવી શોરૂમ ની સામે. બોલો કે કેમ? એ કે હાડી નો તો કે 12,000, 15,000, 8,000, 10,000, 13,000. એ કે બધી પેક કર, એ કે બધી આ બધી પેક કરીને કે. બોલો શોરૂમ વાળો કે 8 વર્ષમાં પેલો ગરા ગયો, આવો બધી પેક કરવાનું કે. એટલે એ કે ચા ઠંડુ કઈ નહીં, બધી પેક કર. બધા શોરૂમમાં બિચારા કામ કરતા બધાને બહાર બોલાવી લીધા. એ કે આ 12 જેટલી ટીંગાની બધી પેક કરી દો, બેગમાં નાખી. એ કે આ, એ કે તારા તારા કબાટમાં મેં. બોલો કે સે હું? એ કે તારી ભાભી પાછળ આવે છે, આવા મોંઘી ના રાખીને ઘરે ડખા કરાવો હો. કે ભાઈ દોઢો બાઈ નું રાખ્યું. આ કેવું લુખું છે. પણ વિજયભાઈ ને વિનંતી કરું કે આવો બાપ એવા મિશડા ભજન ગાય.